પોરબંદરની આવાસ યોજના માટે 120થી વધુ બહેનોએ 8 વર્ષ પૂર્વે રૂપિયા 5,000 ભર્યા હતા. તેમ છતાં તેઓને હજુ સુધી મકાન ફાળવવામાં આવ્યા નથી ત્યારે આ અંગે આજે પાલિકા પ્રમુખને રજૂઆત કરાઈ હતી. પોરબંદરમાં માનવ અધિકાર આયોગના જિલ્લા પ્રમુખ અશ્વિન દેવજીભાઈ મોતીવરસની આગેવાનીમાં બહેનોએ નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી જણાવ્યું હતું કે આવાસ યોજનાની શરૂઆત થઈ ત્યારે માત્ર 5,000 જ લાભાર્થીએ ભરવાના રહેશે અને બાકીની 45,000ની રકમ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ભરવામાં આવશે તેવું જાહેર થતાં 120થી વધુ બહેનોએ 7 વર્ષ પૂર્વે 5,000 રૂપિયા ભર્યા હતા. ત્યારબાદ 2 ડ્રો 5,000 ભર્યા હોય તેના થયા હતા, પરંતુ તે પછી નિયમમાં ફેરબદલી કરી પૂરા 50,000 ભરે તેવા લોકોને જ ડ્રોમાં સમાવેશ કરી અત્યાર સુધીના ડ્રો કરાયા હતા અને સમાજ કલ્યાણ વિભાગના 45,000 જે તે લાભાર્થીના ખાતામાં બાદમાં જમા થશે તેવું જણાવ્યું હતું. આથી 5,000 ભર્યા છે તે બહેનોએ અગાઉ પાલિકાને રજૂઆત કરતા પાલિકા દ્વારા રૂપિયા 5,000 ભરેલી બહેનોને છેલ્લા ડ્રોમાં સમાવેશ કરવાની બાહેધરી આપી હતી. આથી બહેનો છેલ્લા ડ્રોની રાહ જોતી હતી, પરંતુ પાલિકા દ્વારા 4 માસ પહેલા 237 આવાસનો ડ્રો કર્યો તેમાં પણ 50,000 રૂપિયા ભર્યા હતા તેનો સમાવેશ કર્યો હતો. હવે માત્ર 121 આવાસ બાકી છે જે માત્ર SC ST માટે અનામત છે. આથી 120થી વધુ બહેનોનું ઘરના ઘરનું સપનું ચકનાચૂર થયું છે. આથી વહેલી તકે બાકી રહેતા મકાનોનો ડ્રો કરી તેમાં આ બહેનોનો સમાવેશ કરવા રજૂઆતમાં જણાવ્યું હતું. પાલિકા પ્રમુખે નિયમ મુજબની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. રજૂઆતમાં તેજલબેન બાદરશાહી, કાંતાબેન મોતીવરસ, અપેક્ષા મોજવારા, દેવકુબેન તોડરમલ, દિવાળીબેન સિયાડ અને વિશાળ સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મામજીબેન જુંગી, મંજીબેન માજી જુંગી, તુમરા ભાડે રહીએ ત્યાં 5,000 ભાડું ભરીએ જ અમે અમારા છોકરા બધે. તો અમે મારે મકાન ધક્કા ખાડાવો તો મકાન દે કે નહીં અમને એ પ્રમાણે અમે પછી આગળ વધીએ. અમારે મકાને જોઈએ છે, અમારે વ્યાજ અમારી અટાણે વ્યાજ અમારે ભરવું પડે છે. મકાન વ્યાજ ઘરના ભાડા એ કેટલી અમે ભરીએ? પગ અપણ છે અમારા ઘરવાળો તો કેટલી અમે કરીએ? 2016 ફોર્મ ભર્યું મેં, મામને મકાન ના દીધું મને. અમે કેટલા ટકા ખાધા જ અમે કેટલી વાર જઈએ અમે આવીએ જ ને બોલા કઈ રિક્ષા ભાડા બગે અમારા કેટલી અમે કરીએ? અટા અમારા રૂપિયા છે, અમારા ધંધા કયા અમારા ત્યાં હું અત્યારે ઘર કામ કરું છું. હવે આવું પડે અમારે તો અમારે મકાન દઈએ કે નહીં? અમારે પૈસા નથી દેતા અમને મકાન, જો કા જગા દેવો કા મકાન દેવો અમને. બીજો મારે હે આજરોજ પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ સાહેબ અને ચીફ ઓફિસર સાહેબને અમે આવેદન આપવા આવ્યા હતા. એમાં બોખીર આવાસ યોજનામાં જે 2,448ની જે યોજના હતી આવાસની, એમાં ક્યાંક ને ક્યાંક આ માતાઓ બહેનોએ 5,000 રૂપિયાની રકમ ભરેલી હતી. છેલ્લા 8 વર્ષ થઈ ગયા. એમને વારંવાર એવું કીધું કે તમારો વારો આવી જશે, તમારો વારો આવી જશે. તો હવે એ મકાનો જે આવાસના છે એ SC ST સમાજના 120 બાકી છે અને 5,000 ભરેલ રકમ પણ બહેનો જે છે એની સંખ્યા 120 જ થાય છે. એટલે છેલ્લી વખત મારે પ્રમુખ સાહેબને વાત થઈ હતી, એમને એવું કીધું હતું કે અમે આને કાયદા મુજબ જશું ને જો SC ST સમાજના લોકોને આ મકાન નહીં જોતા હોય તો 5,000 વાળા બહેનોને અમે આપી દેશું. એટલે અમે આજે નગરપાલિકા પાસે લેખિતમાં માંગવા આવ્યા છે કે હકીકતે તમે કાયદા મુજબ આ મકાન આ માતાઓ બહેનોને આપી શકશો કે નહીં? કેમ કે આ માતાઓ બહેનોને કોકે એવું કીધું છે કે નવી આવાસ યોજના બનશે એમાં અમને મકાન આપશું. જો અત્યારે 5,000 રૂપિયા ભરેલ માતાઓ બહેનોને રકમમાં આ મકાન નથી મળતા અને આવનારા દિવસોમાં જો પોરબંદર મહાનગરપાલિકા થાય તો 1951 પોરબંદર નગરપાલિકા મુજબ જ્યાં બહેનોએ પૈસા 8 વર્ષથી ભર્યા છે એનો જવાબ એ ક્યાં લેવા જશે અને એમનું મકાન ક્યાં એમને મળશે? એટલે આ મારી માતાઓ બહેનોનું ઘરના ઘરનું જે સપનું છે એ ચકનાચૂર ન થાય એના માટે અમે આજે આવેદન આપવા આવ્યા છીએ.